ગોરલ, હા તું ઠીક તો છે ને? અરે તમે બધી જતી રહી, તે પછી આ જુવાન ના આવ્યો હોત તો ન જાણે શું થાત. એમ તમે અમારી ગોરલને બચાવી, તમારો ખૂબ ખૂબ આભાર. એ તો બરાબર છે, પણ જેણે આભાર માનવો જોઈએ એના મોઢામાં શું મગ ભરે છે? એ એમને પૂછ ને એનું નામ શું છે, કયા ગામમાં છે. શું નામ છે તમારું? જેને જાણવાની જરૂર હશે એ પૂછી લેશે. ના ના, નામ પૂછા વગર એમને જવા નહીં દેતી. એય, આમ સામે શું જોઈ રહી છે? તે દિવસ તો કહેતી હતી કે નામ જાણ્યા સિવાય નહીં જવા દઉં. આજે સામે આવ્યો છું, નામ નથી પૂછવું. નામ પૂછીને શું કામ છે? જે જાણવાનું હતું તે તો મેં જાણી લીધું કે તમે એક રાજકુમાર છો. કોણ જાણે કેટલી છોકરીઓના દિલ તોડી ચૂક્યા હશો. અહીંયા પણ એક છોકરીનું દિલ તોડવા જ આવ્યો છું, પણ મુસીબત એ છે કે એ છોકરીનું દિલ તૂટેવું નથી. હા, કદાચ મારું દિલ એ તોડી દે તો નવાઈ નહીં. એવી તે કઈ છોકરી છે કે જે રાજકુમારનું દિલ પણ તોડી શકે છે? જોઈ છે તારે? આવ. મને તો કોઈ દેખાતું નથી. જરા વાંકી વળીને જો તો બધું જ દેખાઈ જશે. ના રે, હું તો વાંકી નહીં વળું. જો વાંકા વળવામાં વાંધો હોય તો જરા નીચે નમીને જો. હટ ગોરલ. જોગરાજ, જો તો હું તારા માટે શું લઈ આવ્યો છું? આવી સરસ ચુંદડી. શું થયું? ના ના જોગરાજ, આ નહીં બની શકે. શું નહીં બની શકે? સ્ત્રી એક વાર જેના નામની ચુંદડી ઓળે છે ને ઉડાડનારો જો એને ન મળે તો એની રાહ જોતી જોતી આખી જિંદગી વિતાવી દે છે. તમે એક રાજકુમાર છો અને હું એક ગરીબ ચોકીદારની દીકરી. જોગરાજ, દુનિયા આપણને એક નહીં થવા દે. દુનિયામાં કોઈ એવી તાકાત નથી જે આપણને જુદા કરી શકે. ગોરલ, સાચી પ્રીત મરતી નથી અને પ્રીત કરનારા દુનિયાથી ડરતા નથી. આ ચુંદડી આપણી પ્રીતની અમર નિશાની છે. ગોરલ, આજથી તું મારી છે અને હું તારો છું. જોગરાજ, આવતીકાલે મહારાજ બળદેવસિંહ આવે છે. નગરમાં ઢંઢેરો પીટાય છે, ની રાત્રે મહેલમાં ઉત્સવ છે. અને મારે બાપુ સાથે જવું પડશે. એટલે તું મને એકલી છોડીને જતો રહીશ? બીજું શું થાય? ના ના જોગરાજ, મને એકલી છોડીને ન જતો. હું તારા વિના નહીં જીવી શકું. અને હું પણ તારા વિના નહીં જીવી શકું. ગોરલ, આપણી પ્રીત અમર છે, આપણી પ્રીત કદી મરશે નહીં. અરે વાહ, પોતે જ્યારે જમવા બેસે ત્યારે નોકર ચાકર હાજર હોય. અરે જે પાણી માગી રે દૂધ હાજર થાય. એ આજે મારા જેવા નાના માણસ ત્યારે સમજવું કે દી પલટાઈ ગયો. ના એમ નહીં, પણ અહીં આવીને ને તમારા બધાને વચ્ચે રહીને મને એ સમજાયું છે કે માનવીએ દરેક હાલતમાં જીવતા શીખવું જોઈએ. પણ તારે શીખવાની શી જરૂર છે? જરૂર છે ચંદન. હવે એ દિવસો દૂર નથી જ્યારે મારે શ્રીમંતાયુનું પડખું મેળીને શ્રમ ઉઠાવવું પડશે, શણગાર છોડીને સાદાઈથી રહેવું પડશે. હજી પણ વિચાર કરી લેજે સર. પ્રેમ નાવેશમાં આવીને પૈસાદાર છોકરીઓ જ્યારે ગરીબ માણસ સાથે ભણે છે પછી એ પાછળથી પછતાય છે. મારા જેવા એક ગરીબ માણસ સાથે તું તારું જીવન વિતાવી શકીશ? તું ભલે ગરીબ હોય પણ સ્વમાની તો છે ને. તું જો મારી પડખે હોઈશ તો હું ગરીબીને ગૌરવ
ને સમાન ને શણગાર સમજીશ, ને ગૌરવ ને શણગાર સજો. મારું ભાઈઓ એ દિનની વાટ જોઈ રહ્યું છે ચંદન. હા કેસર, ને શણગાર સજીને જોવા મારું ભાઈઓ પણ ઘણું આવ્યું છે. અરે વાટ જોવા તો ત્યાં સુધી તૈયાર છું જ્યાં સુધી તું પાનીતર ઓઢીને મારો સંસાર સજાવવા આવી પગે. પણ જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી છોકરીઓની આદત જ હોય છે કે પ્રેમીઓને વાટ જોવડાવે. ના ના, એવું નથી. હું તો ક્યાં ની આવી ગઈ હોત, પણ આજે બાપુએ ગામ પાછા જવાની વાત કરી. એટલે શું તું? હા, તારે અળગા થવાનું કોઈ દિન ના ગમે. મેં તો બાપુને સાફ સાફ જણાવી દીધું કે ઘણા વર્ષો પછી ફઈ બનતે આવી છું, હું તો અહીંયા રોકાઈશ. એમ? હા, પીરપુર છોડવાનું મન જ નથી થતું. મને તો આ વાતાવરણ ખૂબ જ ગમે છે. ખાલી વાતાવરણ જ ગમે છે? હા, આ ડુંગરાઓ, આ નદી, આ ફૂલો. કહું છું, આ બધું તારા ગામમાં નથી? છે ને, પણ આ બધું હોવા છતાં ત્યાં એક વાતની કમી છે જેમાં હું નજરાઈ ગયું છું. કઈ વાતમાં નજરાઈ ગઈ છો? તારી નજરોમાં, તારી મૂંઝવણ તો દૂર થઈ ગઈ, પણ ચિંતાએ મને ચારે કોરતે ઘેરી લીધી છે. કેમ? એવું તે વળી શું છે? મારા બાપુએ મારા લગ્ન વિક્રમ હારે કરવાની હટ લીધી છે. જો આપણે આમાંથી માર્ગ નહીં કરે તો વિધિ મારી વેરણ થઈ જશે. તારા વગરનું જીવન મારા માટે ઝેર બની જશે. ધીરજ રાખીએ સર, થોડા જ વખતમાં હું તને તારા ગામને પાદરે મળીશ. પણ તું આવ્યો એ વાતની મને જાણ શી રીતે થશે? એ હંધો તું મારી પર છોડી દે. પણ જોજે હો, આવવાનું મૂળ ના થાય. જ્યાં સુધી તું મને નહીં મળે ત્યાં સુધી મને ચેન નહીં પડે. દુનિયા આપણી દુશ્મન થઈ ગઈ છે. કેસર તો મૂંઝાઈશ નહીં. અરે દુનિયાની કોઈ તાકાત આપણને મળતા નહીં રોકી શકે. હા કેસર. એ એ ફૂમતા માટે આખા ગામની છોકરીઓને શોભી ઉડાવતો ફરે છે. આ ફૂમ તો મારો છે. તો મારી મુરલીની ધૂન જેવો મીઠો આલાપ તે જ છેડે તો? હા, કેમ સંગીતકાર તારા એકલાનો ઈજારો છે? શું ટગા ટગા જોઈ રહ્યો છે? જોઈ રહ્યો છું કે આ નાનકડા એવા ગામમાં સ્વર્ગની પદમણીના પગલા ક્યાંથી થયા? મારું નામ પદમણી નહીં, પદ્માવતી છે. પણ મને તો તમે પદમણી જેવા જ લાગો છો. અને આપણે પારસ. હવે જાજી વાત મેલીને મને મારું ફોન તો દઈ દે. આમ ધાક ધમકીથી માગશો તો કઈ નહીં મળે, પણ જરા પ્રેમથી સરસ રીતે માગો તો બધું મળે. હાય હાય હાય, તમારો ફૂમ તો માંગવાનો લટકો. કહું છું એકવાર ફરીથી ગાઓ ને. હવે ડા પણ ડોળા વગર ફૂમ તો દઈ દે ને. બાકી તમારો કંઠ તો કોયલ જેવો જ છે. બે ત્રણ વાર ગાઓ તો જ દઉં. એ તો લેવા આવજે તારે આ મોરલી. મારા હૈયાના વનરાવનમાં હવે રાત દહાડે તારી વાંસળીના મીઠા સુર વાગ્યા જ કરે છે. તું જ મારા મનનો મોહન છે. ભગવતી,
તારું આ ફૂમતું પણ મને ઝટ ફેરા ફરી લેવા કહે છે, પણ તું ક્યાં એક હવેલીની રાજકુંવરી અને હું હવેલીના ચાકરનો નાનો ભાઈ. આવું બોલીને આપની સાચે પ્રીતનું અપમાન ન કર પારસ. હું પ્રીતનું અપમાન નથી કરતો પદ્માવતી, પણ અમીરી અને ગરીબીના અંધારાથી અંજાયેલો સમાજ મારી મુરલી અને તારા ફૂમતાને એન ઘેન નહીં રમવા દે. પ્રીતની નદીમાં જ્યારે પૂર આવે છે પારસ, ત્યારે ગરીબી ને અમીરીના કાંઠાઓને તોડી નાખે છે. પદ્માવતી. હા પારસ, મારી પદ્માવતી. હા.